हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माताजी। विद्यार्थी मित्रों, ध्यान कॉमर्स ना ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। आपणे चेप्टर नंबर 1 ની શરૂઆત કરી છે, જેમાં આગળ આપણે કેટલાક શબ્દો જોયા, પારિભાષિક શબ્દો અને નામાપદ્યનો અર્થ ને બધું જોયું। હવે આજે આપણે કેટલાક આગળ શબ્દો જોવાના છીએ અને આજના લેક્ચરમાં આપણા પારિભાષિક શબ્દોની પૂર્ણાહુતિ પણ થઈ જશે અને કેટલાક મહત્વના મોટા પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી લઈશું। તો આજે આપણો આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર રહેશે, બરાબર। ચલો આજે આપણા લેક્ચરની શરૂઆત કરીએ। સૌથી પહેલો શબ્દ છે ધ્યાન। લેણું એટલે શું? તો આપણે ઓલમોસ્ટ તો ખબર છે કે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આપણે કોઈકના પૈસેથી રૂપિયા લેવાના હોય એ આપણા માટે શું કહેવાશે? લેણું। હવે આપણે રૂપિયા લેવાના ક્યારે થાય? તો જ્યારે આપણે કોઈકને ઉધાર માલનું વેચાણ કર્યું હોય, બરાબર। આપણે ધારો કે કોઈક કસ્ટમર આવ્યો અને એમને કીધું કે એક અમને પાર્લેજી બિસ્કિટનું પેકેટ આપો, અમે પછી પૈસા આપી દઈશું આવતા જતા, ઓળખીતામાં હોય તો। આ જે વ્યવહાર આપણે થયો દુકાનમાં, તો એ ઉધાર વ્યવહાર થયો અને ભવિષ્યમાં એ આપણને પૈસા આપશે, તો આપણે એની પાસેથી પૈસા લેવાના થયા, તો એ આપણા માટે લેણું થયું, બરાબર। તો એને કહેવાશે લેણું। તો જ્યારે પણ ધંધાકીય વ્યવહાર એવો થાય, ધંધાકીય વ્યવહારના પરિણામે કોઈ વ્યક્તિ પાસેથી ભવિષ્યમાં નાણાં મળવાના હોય, તેને લેણું કહે છે, બરાબર। ધંધામાં વ્યવહાર થયો અને ભવિષ્યમાં આપણને નાણાં મળવાના હોય તો તેને શું કહેવાય? લેણું। હવે લેણામાં પ્રકાર છે, એક દેવાદારો, લેણી મૂડી, મળવા બાકી આવકો અને અગાઉથી ચૂકવેલ ખર્ચા। એમાંથી આ બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। એક દેવાદારો, ચાર પ્રકાર છે દેવાદારો, લેણી મૂડી, મળવા બાકી આવકો અને અગાઉથી ચૂકવેલ ખર્ચા। હવે આપણે અત્યારે સમજવાનું છે દેવાદારો। તો દેવાદારો એટલે શું? તો આપણે જે ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કર્યું હોય તે વ્યક્તિ કે તે વ્યક્તિઓ ધંધા માટે દેવાદારો ગણાશે, બરાબર। હાલ આપણા ઉપર ઉદાહરણ જોયું, જે ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કરવામાં આવ્યું હોય તે ધંધા માટે દેવાદાર વ્યક્તિ બને છે, બરાબર। જેટલી કિંમતનો આપણે ઉધાર માલનું વેચાણ કર્યું હશે એટલી કિંમત માટે તે ધંધાનો દેવાદાર બનશે અને એના નાણાં આપણને ભવિષ્યમાં મળવા પાત્ર રહેશે। એક મહિને, બે મહિને કે છ મહિને, ગમે ત્યારે એ આપણને પૈસા આપી દેશે। તો જ્યારે એ આપણને પૈસા આપી દે તો એ દિવસથી આપણો દેવાદાર મટી જશે, બરાબર। એટલે જ્યાં સુધી એ પૈસા નહીં આપે ત્યાં સુધી એ ધંધા માટે દેવાદાર કહેવાશે, બરાબર। હવે એના જેવો જ રિલેટેડ શબ્દ છે લેણી હુંડી। આમ તો હુંડી ચેપ્ટર આપણે પાર્ટ 2 માં ભણવાનું છે, એમાં ડિટેલમાં આપણે જોઈશું, પણ અહીંયા જ્યારે શબ્દ આવ્યો છે ત્યારે આપણે એની થોડી સમજૂતી જોઈ લઈએ કે હુંડી એટલે શું। તો અત્યારે તો હાલ આપણે ચેકના વ્યવહારો કરીએ છીએ, ચેકથી કરીએ છીએ, પણ જ્યારે ચેકનું અસ્તિત્વ નહોતું, એટલે કે જ્યારે આપણી પાસે નાણાં ના હોય, તો આપણે શું કહીએ છીએ? ચેક લખી આપીએ ભવિષ્યની કોઈક તારીખનો, બરાબર। તો જ્યારે પહેલા બેંકો નથી, ચેક નહોતા, ત્યારે
હુંડીનું અસ્તિત્વ હતું, એટલે કે જેણે રૂપિયા લેવાના હોય તે વેપારી જેની પાસેથી રૂપિયા લેવાના હોય એને હુંડી લખે કે તમારે અમને આટલા રૂપિયા આપવાના છે, અને સામેવાળી વ્યક્તિ એ હુંડીનો સ્વીકાર કરે કે હા અમને તમને આટલા રૂપિયા આટલા સમયની અંદર ચૂકવી દઈશું. તો આ રીતે વ્યવહાર થતો હતો જ્યારે રૂપિયા હતા નહીં ત્યારે, અને જ્યારે ચેકનું પણ અસ્તિત્વ ન હતું ત્યારે. બરાબર, તો લેણી હુંડી એટલે શું? તો જ્યારે આપણને પૈસા મળવાના હોય તો એવી હુંડીને કહેવાશે લેણી હુંડી. ખબર પડી? આપણે કોઈક ગ્રાહકને ઉતારવાનું વેચાણ કર્યું અને આપણે એના ઉપર હુંડી લખીએ અને તે વ્યક્તિ હુંડીનો સ્વીકાર કરશે કે હા અમે તમને આટલા રૂપિયા ચૂકવી દઈશું, તો એ હુંડી આપણા માટે કહેવાશે લેણી હુંડી. ખબર પડી? હવે મળવા બાકી આવક. મળવા બાકી આવક એટલે શું? તો જ્યારે પણ આપણે ધંધામાં કોઈ વ્યવહાર કર્યો અને એમાં આપણને કોઈએ હજી સુધી રૂપિયા ચૂકવ્યા નથી, એટલે એ આવક આપણી થઈ તો ગઈ છે પણ એના નાણાં આપણને મળ્યા નથી. ધારો કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી કમિશન લેવાનું છે, એ કમિશનની આવક તો થઈ ગઈ પણ હજી એના નાણાં આપણને મળ્યા નથી, તો એ કમિશનને કહેવાશે મળવા બાકી કમિશન. એટલે આપણા માટે લેણા પાત્ર થઈ તો ગયું છે પણ હજી સુધી નાણા મળ્યા નથી, એટલે મળવા બાકી આવકમાં આવશે કમિશન, દલાલી, મળવા બાકી વટાવ વગેરે. બરાબર, ટૂંકમાં આવકો કે જે મળવા બાકી હોય એ આપણને ભવિષ્યમાં મળવાની હોય તો એ આપણા માટે લેણું કહેવાશે. અને છેલ્લો પ્રકાર અગાઉથી ચૂકવેલ ખર્ચા. એટલે આમ તો લીગલી આપણા માટે લેણો ના કહેવાય પણ એકાઉન્ટમાં આપણે એવો કન્સેપ્ટ છે કે કોઈ પણ વ્યવહાર હોય એ આપણે વર્ષના લખીએ છીએ, એક વર્ષના, એક એપ્રિલથી આપણું વર્ષ શરૂ થાય છે અને 31મી માર્ચે આપણું નાણાકીય વર્ષ પૂરું થાય છે, તો ત્યાં સુધીમાં જેટલા વ્યવહારો થાય એ આપણે નોંધીએ છીએ એક વર્ષના. તો આપણે આગળના વર્ષના, ધારો કે અત્યારે કયું વર્ષ ચાલે છે, તો 2021-22, તો આપણે 2023 કે 2024ની કોઈક ખર્ચ આપણે આ વર્ષે ચૂકવી દઈએ તો એને આપણે કહીશું અગાઉથી ચૂકવેલ ખર્ચા, તો એ આપણા માટે લેણું કન્સિડર થશે. એકચ્યુઅલી આપણા માટે લેણું નથી પણ આપણે આગળના વર્ષે ચૂકવવાના હતા જે આપણે એડવાન્સમાં ચૂકવી દીધા, તો આપણે ભવિષ્યમાં ચૂકવવાના થશે નહીં, તો અગાઉથી ચૂકવેલ ખર્ચા આવશે લેણામાં. તો ધારો કે અગાઉથી ચૂકવેલ વીજળી બિલ એટલે કે લાઇટ બિલ આવે, પછી અગાઉથી ચૂકવેલ કમિશન, અગાઉથી ચૂકવેલ દલાલી, કોઈ પણ ખર્ચો કે જે આપણે એડવાન્સમાં ચૂકવીએ છીએ તો એ આપણા માટે થશે અગાઉથી ચૂકવેલ ખર્ચા. ક્લિયર? સેમ લેણાથી વિરોધી આપણે હવે જોઈશું દેવું. લેણો એટલે શું હતું? કે આપણને પૈસા મળવાના હતા ભવિષ્યમાં, અને દેવામાં શું હશે? ભવિષ્યમાં આપણે નાણાં ચૂકવવાના હશે, તો એ આપણા માટે થઈ જશે દેવું. જો થોડો પણ ચેન્જ કરું છું એટલે તમને પણ ખ્યાલ આવી જશે કે આપણે વ્યાખ્યા કઈ રીતે તૈયાર કરીશું. અગાઉથી મળ્યા
આવકો ચાલો સૌથી પહેલા આપણે જોઈએ લેણદારો સેમ દેવાદારો થી ઉંધો આપણે કોઈક ગ્રાહકને માલ ઉધારમાં વેચ્યો હોય તો એ આપણા માટે શું હતો દેવાદાર હવે આપણે જેમ વેચાણ કરીએ છીએ એવી રીતે ખરીદી પણ કરતા થઈશું ખરીદી કરીએ તો જ વેચાણ કરીએ ને આપણે તો આપણે કોઈક વેપારી પાસેથી ઉધારમાં માલની ખરીદી કરી હોય તો તે વ્યક્તિ ધંધા માટે લેણદાર કહેવાશે પડી ખબર જે વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરી હોય તે વ્યક્તિ ધંધા માટે લેણદાર ગણાશે બરાબર કે આપણે એને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના થશે કેમ કારણ કે આપણે એની પાસેથી ઉધારમાં ખરીદી કરી એના જેવું જ સેમ રિલેટેડ દેવી મંડી આપણે લેણી હુંડીમાં શું હતું કે નાણાં આપણે મળવાના હતા હવે દેવી હુંડીમાં શું હશે આપણે નાણાં ચૂકવવાના થશે એટલે કે આપણે જેની પાસેથી ઉધાર ખરીદી કરી છે તે વેપારી લેણદાર આપણા ઉપર હુંડી લખશે અને કહેશે કે તમારે આટલા રૂપિયા ચૂકવવાના છે તો આપણે શું કરીશું એ હુંડીનો સ્વીકાર કરીશું કે હા અમારે તમને આટલા રૂપિયા ચૂકવવાના છે આટલા સમયની અંદર આટલી મુદતની અંદર અમે તમને નાણાં ચૂકવી દઈશું તો એ હુંડી આપણા માટે થશે દેવી હુંડી ક્લિયર એનાથી આગળ ચૂકવવા બાકી ખર્ચા ચૂકવવા બાકી ખર્ચા એટલે શું તો આપણા માટે ખર્ચો થઈ ગયો છે પણ હજી સુધી એની ચૂકવણી કરી નથી ધારો કે આપણે વીજળી બિલ આવી ગયું પણ હજી સુધી વીજળી બિલ એટલે કે લાઇટ બિલ ચૂકવ્યું નથી તો એ આપણા માટે શું થશે ચૂકવવાનો બાકી ખર્ચો એટલે એ આપણા માટે દેવું ગણાશે વીજળી બિલ ચૂકવવાનું બાકી હોય બરાબર એવી જ રીતે બીજા કોઈ પણ ખર્ચા ધારો કે દલાલી કમિશન ડિવિડન્ડ વગેરે ચૂકવવાનું બાકી એટલે કોઈ પણ ખર્ચો કે જે થઈ ગયો છે પણ હજી સુધી એની આપણે નાણામાં ચૂકવણી કરી નથી તો એ આપણે ભવિષ્યમાં કરવાના છીએ તો એ આપણા માટે શું થશે ચૂકવવા બાકી ખર્ચા પછી અગાઉથી મળેલી આવકો તો એ પણ આપણે જેમ લેણદારમાં જોયું હતું લેણામાં એવી જ રીતે કે જ્યારે આપણે એક વર્ષની બધા વ્યવહારોની નોંધ કરીએ છીએ ત્યારે આપણને કોઈ એવી આવક હોય કે જે ભવિષ્યમાં મળવાની હોય પરંતુ ચાલુ વર્ષે આપણને મળી ગઈ હોય અત્યારે આપણું નાણાકીય વર્ષ કયું ચાલે છે 2021-22 તો 23 કે 24ની કોઈ આવક આપણને ચાલુ વર્ષે મળી ગઈ હોય તો તેવી આવક આપણા માટે શું થશે અગાઉથી મળેલી આવકો અને એને આપણે દેવા તરીકે ગણતરીમાં લઈશું એક્ચ્યુઅલીમાં એ આપણું દેવું નથી પણ ભવિષ્યમાં આવક મળવાની હતી કે જે હાલ આ વર્ષે મળી ગઈ તો આપણને ભવિષ્યમાં એ આવક ફરીથી મળશે નહીં તો એને કહેવાશે અગાઉથી મળેલી આવકો અને એની ગણતરી આપણે દેવામાં લઈશું તો ફોર એક્ઝામ્પલ અગાઉથી મળેલ ડિવિડન્ડ અગાઉથી મળેલ કમિશન અગાઉથી મળેલ દલાલી વગેરે કોઈ પણ આવક હોય કે જે આપણને અગાઉથી મળી ગઈ હોય જે ભવિષ્યમાં મળવાની હતી તો એને આપણે કહીશું અગાઉથી મળેલી આવક ક્લિયર તો લેણું એટલે શું હતું કે આપણને પૈસા મળવાના છે ભવિષ્યમાં ને દેવું એટલે શું તો આપણે ભવિષ્યમાં નાણાં ચૂકવવાના છે ક્લિયર હવે આગળ આપણે કેટલાક શબ્દો જોઈએ ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ શબ્દ વટાવ આમ તો વટાવ શબ્દથી આપણે બધા પરિચિત છીએ પણ એક્ચ્યુઅલીમાં વટાવ એટલે શું તો એના માટે તમને ઇંગ્લિશ શબ્દ કહું તો વટાવ એટલે થશે ડિસ્કાઉન્ટ કે જે આપણને બધાને ખબર છે ડિસ્કાઉન્ટ શબ્દથી આપણે પરિચિત છીએ પણ વટાવ એ ગુજરાતી શબ્દ છે આપણે એનાથી ફેમસ
એ આપણા માટે પ્રેક્ટિકલ શબ્દ નથી. તો વોટ આર વી શું ડિસ્કાઉન્ટ આપણે જોઈએ છે ને બધી એડવર્ટાઇઝમેન્ટમાં, સેલ સેલ સેલ, 50% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ. તો વટાવ એટલે આપણને ખબર જ છે, પણ આપણે એકાઉન્ટમાં વટાવ કઈ રીતે લખાય એ જોઈ લઈએ. કે કોઈ પણ વસ્તુ કે સેવાની આપણે ખરીદી કરીએ કે વેચાણ કરીએ, એની જે કુલ કિંમત હોય એ કુલ કિંમતમાંથી અમુક રકમ બાદ થાય કે અમુક ટકા રકમ બાદ થાય, અને એ રકમ જે બાદ કર્યા પછી આપણે નાણાંની ચૂકવણી કરીએ કે નાણાં મળવા પાત્ર હોય, તો એ જે આપણે રકમની ગણતરી ઓછી કરી એટલે કે જે રકમ બાદ કરી એ રકમ આપણા માટે કહેવાશે વટાવ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વસ્તુની પડતર કિંમત છે 500 રૂપિયા, અને એમાંથી આપણે વટાવ માઇનસ કરીએ ધારો કે 50 રૂપિયા, એટલે કે 10% વટાવ. તો આપણે ચૂકવવાના કેટલા થયા કે મળવાના કેટલા થયા? 450. આ થઈ ચોખ્ખી કિંમત 450 રૂપિયા. તો આ જે આપણે 50 રૂપિયા બાદ કર્યા છે કે જે આપણે ઓછા ચૂકવ્યા કે ઓછા મળ્યા એ આપણા માટે શું કહેવાશે? વટાવ. હવે વટાવના કેટલા પ્રકારો છે? સૌથી પહેલો છે વેપારી વટાવ. વેપારી વટાવ એટલે શું? તો આપણે જે સમય વસ્તુની ખરીદી કરીએ કે વેચાણ કરીએ તે સમયે જ અમુક રકમ માઇનસ કરી દેવામાં આવે. ધારો કે આપણે એક ટી શર્ટ ખરીદવા ગયા, તો ટી શર્ટ સપોઝ 500 રૂપિયાનું છે અને વેપારી એમ કે ચલો તમારા માટે 400 રૂપિયા, તો એ પ્રોપર એ જ ટાઈમે, બરાબર જે સમય આપણે ખરીદી કરવા ગયા અને એ જ ટાઈમે વેપારી એમ કે તમે આટલા ઓછા 500 ના બદલે 400 તમારા માટે, તો એ જે આપણે 100 રૂપિયા ઓછા ચૂકવ્યા એને કહેવાશે વેપારી વટાવ. અને આ જે વેપારી વટાવ થાય છે એની ચોપડે નોંધ થતી નથી. આ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આ એક એમસીક્યુમાં પૂછાય અથવા તો આપણે આગળ આમનોજમાં અને એમાં આની ગણતરી આવવાની છે. કયા વટાવની ચોપડે નોંધ થતી નથી? તો વેપારી વટાવ. પણ આપણે માઇનસ તો કરીએ જ છીએ, બરાબર, અલગથી એનું ખાતું ઊભું કરતા નથી. હવે નેક્સ્ટ રોકડ વટાવ. રોકડ વટાવ એટલે શું? તો જે વટાવ આપણે ગ્રાહકોને આકર્ષવા માટે આપીએ. કેવી રીતે? તો આપણે આગળ જોયું કે કોઈક ગ્રાહકોને આપણે ઉધારમાંનું વેચાણ કર્યું છે, બરાબર, તો એરિયાએ ગ્રાહકો આપણને જલ્દી નાણાં આપી દે તો આપણે એમને એક સ્કીમ આપીએ. ધારો કે તમારે 5 લાખ ચૂકવવાના હોય તો તમારા માટે 10% ડિસ્કાઉન્ટ જો તમે 2 મહિનાની અંદર ચૂકવી દો, તો જે આપણી લેણી રકમ છે એ આપણને જલ્દીથી પરત મળી જાય, બરાબર. તો એના માટે ગ્રાહકોને આકર્ષવા માટે જે વટાવ આપીએ તેને કહેવાશે રોકડ વટાવ. અને રોકડ વટાવની નોંધ ચોપડે થાય છે, બરાબર. કયા વટાવની ચોપડે નોંધ થાય છે? તો રોકડ વટાવ. હવે જ્યારે આપણે બંને વટાવ ગણતરી કરતા હઈએ તો સૌથી પહેલા વેપારી વટાવ બાદ થાય અને એ રકમ બાદ કર્યા પછી એમાંથી બાદ થશે રોકડ વટાવ. એટલે સૌથી પહેલા આપણે મેઇન કિંમત જે હોય મૂળ કિંમત એમાંથી વેપારી વટાવ બાદ કરવાનો અને પછી જે રકમ આવે એમાં રોકડ વટાવ બાદ કરવાનો. ક્લિયર? હવે બીજા બે પ્રકાર, એક આપેલ વટાવ અને બીજો મળેલ વટાવ. આપેલ વટાવ એટલે શું? તો જ્યારે આપણે વેચાણ કરતા હોઈએ, બરાબર, અને આપણે જો વટાવ આપીએ કે તમારે 500 ના બદલે 450 રૂપિયા આપવાના, તો આપણે વટાવ આપ્યો એટલે કે શું થશે? વેચાણના સમયે આપણે આપીશું વટાવ તેને કહેવાશે આપેલ વટાવ. અને બીજો મળેલ વટાવ એટલે કે જ્યારે આપણે માલની ખરીદી કરીએ વેપારી પાસેથી અને વેપારી આપણને વટાવ આપે, તો એ આપણા માટે શું કહેવાશે? મળેલ વટાવ. ફક્ત આપણે એટલું ધ્યાન રાખવાનું કે વેચાણ સમય કયો વટાવ આવે? આપેલ વટાવ. અને ખરીદીના સમય આવે મળેલ વટાવ. કેમ? કારણ કે આપણને વટાવ મળ્યો અને આમાં આપણે વટાવ ગ્રાહકોને આપ્યો, બરાબર. એટલે આપેલ વટાવ આપણા માટે ખર્ચો થશે,
જ્યારે મળેલ વટાવ એ આપણા માટે શું કહેવાશે આવક આમ તો આવક ને આપણા માટે ફાયદો બરાબર નેક્સ્ટ શબ્દ છે ઘસારો ઘસારો એટલે શું તો જ્યારે કોઈ પણ મિલકત હોય આપણી પાસે કોઈ પણ મિલકતો હોય અને એ કિંમતમાં અમુક સમયે અમુક કિંમત બાદ થતી જાય એ બાદ થતી કિંમતને આપણે શું કહીશું ઘસારો ફોર એક્ઝામ્પલ આપણે એક નવું નફોર મસ્ત એવું બાઇક ખરીદ્યું એને આપણે પેક કરીને માળિયામાં મૂકી દીધું આપણે વાપર્યું પણ નહીં અને છતાં પણ જો આપણે વેચવા જઈશું તો એની કિંમત કેવી આવશે વધારે કે ઓછી ચોક્કસ ઓછી જ આવશે કેમ કારણ કે ભલે આપણે વાપર્યું નહીં પણ એની કિંમત જે ઓછી આવી એ આપણા માટે કહેવાશે ઘસારો એટલે કોઈ પણ કાયમી મિલકત હોય એમાં સમયાંતરે અમુક રકમ ઘટાડો થતો જ જાય દર વર્ષે તો એવી કિંમતને આપણે કહીશું ઘસારો હવે જરૂરી નથી કે બધી જ મિલકતો ઉપર ઘસારો લાગે જેમ કે આપણી પાસે મકાન છે તો મકાનની કિંમત તો દર વર્ષે વધતી જ જવાની છે તો એમાં ઘસારો લાગવાનો નથી એટલે જે મિલકતો ઉપર ઘસારો લાગે તે મિલકતો જ ઘસારા પાત્ર મિલકતો કહેવાશે ક્લિયર નેક્સ્ટ શબ્દ ગાલખાદ ગાલખાદ એટલે શું તો આપણે અહીંયા જોયું હતું લેણાની અંદર દેવાદારો તો જ્યારે આપણે ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કરીએ છીએ તો એ ગ્રાહકો આપણને પૈસા ચૂકવતા નથી કે ભવિષ્યમાં એમની પાસેથી આપણને નાણાં મળવા ના જ નથી ભલે આપણે એમને ગમે તેટલા ફોન કર્યા રૂબરૂ ગયા એમને કીધું ગમે તેટલા પ્રયત્નો કર્યા પણ એની પાસેથી આપણને નાણાં મળવાના નથી તો એ જે આપણને નાણાં મળવાના નથી એ આપણા માટે કહેવાશે ગાલખાદ અને ગાલખાદ એ ધંધા માટે નુકસાન ગણાશે કેમ કારણ કે આપણા માટે જે મળવાપાત્ર આવક હતી તે હવે મળવાની નથી ધારો કે કોઈક ગ્રાહક પાસેથી આપણે 5 લાખ રૂપિયા લેવાના થયા પણ એ આપણને હવે ભવિષ્યમાં આપવાનો નથી એની પોઝિશન જ નથી કે આપણને પૈસા આપી શકે તો એ આપણા માટે ગાલખાદ ગણાશે અને ગાલખાદ ધંધા માટે નુકસાન કહેવાય અને ગાલખાદ ના રિલેટેડ બે શબ્દો છે એક સદ્ધર વ્યક્તિ અને એક નાદાર વ્યક્તિ સદ્ધર વ્યક્તિ એટલે શું તો જે વ્યક્તિ પોતાની ચૂકવણીઓ એટલે કે એની પાસે જે દેવું હોય એ દેવાની ચૂકવણી સમયસર કરતો હોય તો એ વ્યક્તિને કહેવાય સદ્ધર વ્યક્તિ કે જેની મિલકતો ખૂબ વધારે છે કોની સરખામણીમાં દેવાની સરખામણીમાં તો એવી વ્યક્તિને કહેવાશે સદ્ધર વ્યક્તિ અને એનાથી વિરોધી નાદાર વ્યક્તિ તો જે વ્યક્તિઓ પોતાના દેવાની ચૂકવણી સમયસર કરતા ના હોય કે જે વ્યક્તિઓ પાસે દેવાની સરખામણીમાં મિલકતો ઓછી હોય તો મિલકતો ઓછી હોય તો દેવાની ચૂકવણીઓ કરી શકવાના જ નથી તો એવી વ્યક્તિઓને કહેવાશે નાદાર વ્યક્તિ અને નાદાર વ્યક્તિ કોઈ જાતે ના કહી શકે હું નાદાર છું એના માટે કોર્ટ નક્કી કરશે કે આ વ્યક્તિ ખરેખર નાદાર છે કે નહીં અને કોર્ટ એટલે કે અદાલત જાહેર કરશે કે સપોઝ આ વ્યક્તિ કોઈ છે ફલાણું ફલાણું વ્યક્તિ એ નાદાર છે એ કોઈને પણ રૂપિયાની ચૂકવણી કરી શકશે નહીં એટલે એ ચૂકવણી ના કરે તો એ ધંધાદારી માટે શું થશે ગાલખાદ ક્લિયર સદ્ધર એટલે શું તો જે પોતાના દેવાની ચૂકવણી સમયસર કરતો હોય અને મિલકતો વધારે હોય અને નાદાર વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ પાસે મિલકતો ઓછી હોય અને દેવાની ચૂકવણી કરી શકે તેમ ન હોય તેને કહેવાશે નાદાર વ્યક્તિ ક્લિયર તો અહીંયા આપણે પારિભાષિક શબ્દો પૂરા થાય છે હવે આપણે કેટલાક મોટા ઇમ્પોર્ટન્ટ જે જરૂરી છે તેવા પ્રશ્નોની થોડીક ચર્ચા કરી લઈએ પછી આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ થશે હવે આપણે કેટલાક મોટા પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ ફરીથી એક વાર કહી દઉં કે આ આપણે પરીક્ષા લક્ષી નથી પરંતુ આપણે આપણી જાણકારી માટે આપણે ભણીશું
બરાબર સૌથી પહેલો પ્રશ્ન છે નામો વિજ્ઞાન અને કળા એટલે સૌથી પહેલા તો આપણે વિજ્ઞાન સમજીએ કે વિજ્ઞાનમાં શું હોય તો અમુક ચોક્કસ નિયમો હોય અને પદ્ધતિ હોય રીત હોય સ્ટેપ બાય સ્ટેપ તો એવી જ રીતે આપણે નામામાં પણ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે અને નામાના નિયમો છે ઉતાર અને જમાના તો જેમ વિજ્ઞાન કામ કરે છે એવી જ રીતે નામા પદ્ધતિ પણ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિથી અને ચોક્કસ નિયમોને આધારે લખાય છે માટે નામા પદ્ધતિ એ વિજ્ઞાન છે અને કળા એટલે શું તો કળા એટલે સ્કિલ ધારો કે લખવાની સ્કિલ નૃત્ય કલા સંગીત કલા ગમે તે કોઈ પણ આપણે સ્કિલ લઈ લઈએ તો આપણે કોઈ પણ વસ્તુ લખી ના શકીએ પ્રેઝન્ટેશન આપણે ના કરી શકીએ તો એ બધું નકામું છે નામું આપણને આવડે પણ એને પ્રેઝન્ટ તો કરવું પડે ને તો જે રીતે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ હાઉ ટુ પ્રેઝન્ટ તો એ આપણા માટે કહેવાશે કળા એટલે નામો એ કળા તરીકે છે એટલે નામો એ વિજ્ઞાન અને કળા બંને છે ક્લિયર નામો એ ધંધાની ભાષા તરીકે આપણે વાત કરવી હોય કોઈ પણ તો બંને વ્યક્તિને સેમ ભાષા આવડતી હોવી જોઈએ ધારો કે મને ગુજરાતી આવડે ને કોઈ ચાઇનીઝ વ્યક્તિ આવી જાય તો અમે એકબીજાની ભાષા સમજી શકીએ નહીં તો એવી જ રીતે જ્યારે આપણને નામાની ભાષા આવડતી ન હોય નામાની ભાષા કહી તો નામાના ઉદાર જમાના નિયમો અને એના પારિભાષિક શબ્દો તો જ્યાં સુધી આપણને એ ભાષા ન આવડે ત્યાં સુધી આપણે ધંધો એ શું કહેવા માંગે છે એટલે કે નફો કરે છે કે ખોટ કેવી રીતે કરે છે તો એ આપણે સમજી શકીએ નહીં તો નામું એ જે છે એ ધંધાની ભાષા તરીકે છે બરાબર એકાઉન્ટ જે છે એ ધંધાની ભાષા છે આપણને કહે છે કે આ ધંધો કેવો છે સારો છે કે ઓછો સારો કે ખરાબ ક્લિયર હવે આગળ હિસાબી પદ્ધતિના લક્ષણો સૌથી પહેલું લક્ષણ નાણાકીય લક્ષણ આપણે સૌથી પહેલા જોયું કે નામા પદ્ધતિમાં આપણે જે વ્યવહારોને નાણામાં માપી શકીએ તેવા વ્યવહારો જ કન્સિડર કરીએ છીએ ધ્યાનમાં લઈએ છીએ બિન આર્થિક વ્યવહારોને આપણે નામામાં લખતા નથી પછી નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે એટલે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ કે વેચાણ કરીએ એમાં માધ્યમ શું હશે વચ્ચે નાણું વસ્તુ લીધી રૂપિયા આપ્યા ક્લિયર તો નામામાં નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે પછી વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ એટલે આપણે આગળ જોયું હતું કે સપોઝ એક કંપની છે એની અંદર આપણે ખરીદીના અલગ કરીએ વ્યવહારો વેચાણના અલગ કરીએ સેવાના અલગ કરીએ તો એ આપણે શું કર્યું વર્ગીકરણ કે આપણને ચોક્કસ સમય માહિતી મળી રહે અને એનું વિશ્લેષણ એટલે કે આ વ્યવહારો જે થયા છે એના આધારે આપણને નફો થાય છે કે ખોટ એ આપણે વિશ્લેષણ જોઈશું પછી વ્યવહારોનું અર્થઘટન એટલે કે જે આપણે નફો કે ખોટ થઈ એની કમ્પેરિઝન કરીશું તુલના ગયા વર્ષ સાથે કે અન્ય કોઈ પણ સેમ ધંધા સાથે તો એના આધારે આપણે અર્થઘટન કરીશું કે ધંધાની પરિસ્થિતિ કેવી છે ક્લિયર પછી જથ્થાત્મક માહિતી જથ્થાત્મક માહિતી એટલે શું તો સંખ્યાત્મક આંકડાકીય તો જથ્થાત્મક માહિતી એટલે કે જે માહિતીને આપણે આંકડામાં રજૂ કરી શકીએ હવે ધંધામાં આપણે શું લઈએ છીએ ફક્ત નાણાકીય વ્યવહારો એટલે કે જે રૂપિયામાં માપી શકાય તો રૂપિયા સેમાં મપાય આંકડામાં તો આપણે એકાઉન્ટમાં ફક્ત જથ્થાત્મક માહિતી ધ્યાનમાં લઈશું એટલે કે આંકડાકીય પછી આર્થિક નિર્ણયો એટલે કે આપણે ધંધાની અંદર કોઈ પણ મિલકત ખરીદવી કે ધંધો વધારવો વિસ્તાર વધારવો કે ઓછો કરવો આ બધા જે નિર્ણયો છે એ આપણે એકાઉન્ટના આધારે જ લઈ શકીએ બરાબર જ્યારે આપણે એકાઉન્ટ લખ્યું હશે તો આપણને ખબર પડશે કે વર્ષના તે નફો થયો કે ખોટ ગઈ તો એટલા માટે આપણે એકાઉન્ટ રાખીએ છીએ પછી ઐતિહાસિક માહિતી હવે ઐતિહાસિક એટલે કે ઇતિહાસ ઇતિહાસ કેવો હોય તો ભૂતકાળમાં જ હોય હંમેશા ઇતિહાસ એ ભવિષ્યમાં હોય નહીં જે ભૂતકાળમાં બની ગયું એ ઇતિહાસ કહેવાય તો જ્યારે ધંધામાં વ્યવહાર થઈ જાય પછી જ આપણે એની નોંધ કરીએ છીએ ચોપડામાં ચોપડામાં એટલે કે એકાઉન્ટમાં તો જ્યાં સુધી વ્યવહાર થાય ને એટલે કે આપણે ભવિષ્યમાં અંદાજિત ના લખી શકીએ કે આ તારીખે આ પ્રકારનો વ્યવહાર થવાનો છે જેવો વ્યવહાર થઈ જાય એટલે કે ભૂતકાળ થઈ જાય પછી જ આપણે વ્યવહારોની નોંધ કરીએ છીએ એટલે કે પહેલા વ્યવહાર થાય અને પછી જ એ વ્યવહારની નોંધ ચોપડે થાય ક્લિયર હવે બીજો પ્રશ્ન હિસાબી પદ્ધતિના ફાયદા સૌથી પહેલો ફાયદો
हिसाबी माहितीની ઉપલબ્ધતા એટલે કે આપણને ગમે તે ટાઈમે એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન મળી રહે. ધારો કે આપણે 5 વર્ષ પહેલાનું પણ કંઈક જોતું હોય તો આપણે રેકોર્ડ રાખ્યો હોય એકાઉન્ટ રાખ્યું હોય તો આપણને એ વ્યવહારની માહિતી ચોક્કસ મળી શકે ગમે ત્યારે. પછી નફાકારકતા જાણવા એટલે કે વર્ષના અંતે પેટી હોય કે ધંધો હોય એને નફો થયો છે કે ખોટ, કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, તો એ આપણે એકાઉન્ટ રાખીએ તો જાણી શકીએ, એ આપણા માટે ફાયદો. પછી આર્થિક સ્થિતિ જાણવા એટલે કે ધંધાની મિલકતો અને ધંધાના દેવા કેટલા છે, મિલકતો વધારે છે કે દેવા વધારે છે, તો એ જાણવા માટે આપણે એકાઉન્ટ રાખીએ છીએ અને એ એકાઉન્ટથી આપણે આર્થિક સ્થિતિ જાણી શકીએ. પછી કરવેરા આયોજન એટલે વર્ષ કમ્પ્લીટ થાય, વર્ષ પૂરું થાય એટલે આપણે ટેક્સ ભરવો પડે, એ ટેક્સ કેટલો ભરવો પડશે એનો અંદાજ રાખવો હોય કે આપણે ભવિષ્યમાં ચૂકવવાનો છે, તો એના માટે આપણે અનુમાન કરી શકીએ કે આટલા પૈસા આપણે અલગ રાખવા પડશે, તો કરવેરાનું આયોજન કરી શકીએ એકાઉન્ટથી. પછી આગળ ધંધાનું મૂલ્યાંકન એટલે કે ધંધો આપણે કોઈ પણ વસ્તુનું ખરીદ કે વેચાણ કરતા હોઈએ કે ઉત્પાદન કરતા હોઈએ, એ ઉત્પાદનની વેચાણ કિંમત કેટલી નક્કી કરવી, આ બધી જે માહિતી છે, જે વિગતો છે, એ આપણે એકાઉન્ટથી જ રાખી શકીએ. એટલે ધંધાનું મૂલ્યાંકન, નફો કે ખોટ, આર્થિક પરિસ્થિતિ એટલે મૂલ્યાંકન આપણે હિસાબી પદ્ધતિથી કરી શકીએ. પછી નિર્ણય ઘડતર, હવે ધંધામાં કેટલાક પક્ષકારો હોય છે કે જે આગળ પ્રશ્ન છે, એમાં શેર હોલ્ડરો હોય કે પછી ભવિષ્યના શેર હોલ્ડર હોય, ગવર્મેન્ટ હોય, સરકાર, લેણદારો, કોઈ પણ, તો એ પોતાના નિર્ણયો લઈ શકે. કોના દ્વારા લેશે, કોના આધારે, તો એકાઉન્ટના આધારે કે આ કંપની છે કે આ ધંધો છે, એમણે સારો એવો નફો કર્યો છે તો આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. એટલે દરેક વ્યક્તિ પોત પોતાની રીતે નિર્ણયો લઈ શકે. લેણદારો હોય તો એ નિર્ણય લઈ શકે કે આ પેઢીને ભવિષ્યમાં ઉધાર માલ આપવો કે નહીં. ગ્રાહક એવો નિર્ણય લઈ શકે કે આ કંપનીનો માલ આપણે ખરીદવો કે નહીં. ક્લિયર? પછી પુરાવા તરીકે પ્રૂફ, કોઈ પણ વ્યવહાર થયો હોય એનું પ્રૂફ આપણે એકાઉન્ટ રાખ્યું હોય તો મળી રહે. પછી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ઊભી થાય કે પ્રોબ્લેમ થાય તો એનો નિકાલ આપણે એકાઉન્ટથી લાવી શકીએ. ભવિષ્યમાં કોઈ ગ્રાહક કહે કે મેં તમને નાણાં આપી દીધા છે અને હકીકતમાં એણે આપ્યા ન હોય તો એનું પ્રૂફ રહે આપણી પાસે, અથવા તો આપણે આપી દીધા હોય અને કોઈ સામેવાળા એમ કહે કે તમે પૈસા નથી આપ્યા, તો એકાઉન્ટમાં પ્રૂફ રહે એટલે પુરાવા તરીકે. પછી ભૂતકાળની કામગીરી સાથે તુલના એટલે દર વર્ષે આપણે એકાઉન્ટ લખતા હોઈએ તો દરેક વર્ષે આપણી પરિસ્થિતિ સારી થઈ કે હજી સારી થઈ નથી, તો એ આપણે એકાઉન્ટથી જાણી શકીએ આપણી પરિસ્થિતિ. પછી નૈતિક અંકુશ અને સુધારાત્મક પગલાં આ બંને કનેક્ટેડ પોઈન્ટ છે. એટલે કે જ્યારે આપણે એકાઉન્ટ રાખીએ અને એમાં ખોટ જતી હોય તો આપણે એના આધારે નિર્ણયો લઈ શકીએ કે કયા કારણોસર ખોટ જાય છે, તો એના માટે આપણે સુધારાત્મક પગલાં લઈ શકીએ. એટલે અંકુશ પણ રાખી શકીએ અને એના આધારે સુધારાત્મક પગલાં પણ લઈ શકીએ કે આ પગલાં લઈશું તો હવે ખોટ જશે અને નફો જ થશે. ક્લિયર? નેક્સ્ટ, હિસાબી પદ્ધતિની મર્યાદા. સૌથી પહેલું બિન નાણાકીય વ્યવહાર. જેમ આપણે હિસાબી પદ્ધતિના લક્ષણોમાં જોયું કે નાણાકીય લક્ષણ કે જથ્થાત્મક માહિતી, કે જે વ્યવહારોને આપણે નાણામાં માપી શકીએ એવા જ વ્યવહારોની નોંધ આપણે ચોપડે કરીએ છીએ, તો જે વ્યવહારો બિન નાણાકીય વ્યવહારો છે એની નોંધ થતી નથી. જેમ કે આપણા ધંધામાં કામ કરતા કર્મચારીઓ, એમની પ્રામાણિકતા, એને આપણે નાણામાં ના માપી શકીએ, તો ખરેખર તો એમના કાર્યક્ષમતા કે પ્રામાણિકતાને લીધે જ નફો થાય છે આપણને અને આપણી બજારમાં પ્રતિષ્ઠા વધે છે, તો એને તો આપણે ધંધામાં નોંધ કરી શકતા નથી. એટલે આ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. પછી નાણાનું સ્થિર મૂલ્ય. ફોર એક્ઝામ્પલ, આપણે 5 વર્ષ પહેલાં કોઈક મિલકતની ખરીદી કરી હોય, ધારો કે મકાનની, તો એ સમયે પર્ટિક્યુલર 10 લાખ રૂપિયાની કિંમત હોય, તો આપણે એકવાર નોંધ કરી દીધી, 10 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યું. પણ હવે 5 વર્ષ પછી એક મકાનની કિંમત બદલાઈ ગઈ હોય, વધી ગઈ હોય અથવા ઘટી ગઈ હોય, આમ તો વધારો જ થાય છે, તો એ આપણે ધંધામાં રાખી શકતા નથી. એટલે કે નાણાનું સ્થિર મૂલ્ય એકવાર નોંધ થઈ ગઈ પછી એ જ મૂલ્યથી નોંધ રહે છે, એટલે કે નાણાનું સ્થિર મૂલ્ય.
પછી ઐતિહાસિક વ્યવહારો અને બનાવો આપણે ફક્ત ભૂતકાળની જ માહિતી લખીએ છીએ એકાઉન્ટમાં કેમ કારણ કે વ્યવહાર થાય પછી જ નોંધ થાય બરાબર તો આમાં ઐતિહાસિક વ્યવહારો જ લખીએ છીએ એટલે ભવિષ્યનું જ્ઞાન આપણને રહે નહીં ભવિષ્યને આપણે ઇગ્નોર કરીએ છીએ ગણતા નથી આગળ બજાર કિંમતની અવગણના હાલ આપણે જોયું નાણાંનું સ્થિર મૂલ્ય એના જ રિલેટેડ આ પોઈન્ટ છે બજાર કિંમતની અવગણના કે આપણે 5 વર્ષ પહેલા મકાન ખરીદ્યું હતું અત્યારે હાલ બજારમાં 10 લાખના 30 લાખ થઈ ગયા તો એ આપણે ધ્યાનમાં લેતા નથી ચોપડે તો 10 લાખ રૂપિયાનું જ મકાન બોલીએ ને એ રીતે તો આપણે બજાર કિંમતની અવગણના કરીએ છીએ પછી અંદાજોનો ઉપયોગ એકાઉન્ટમાં આપણે અંદાજોનો ઉપયોગ કરીએ છીએ કેવી રીતે કે ભવિષ્યમાં આટલું આપણું વેચાણ થશે આવું કરીશું તો આવું થશે આ જ આપણે અનુમાન કરીએ છીએ એ રીતે બાકી હકીકતમાં થાય પણ ખરું અને ન પણ થાય ક્લિયર બેવડા ધોરણો બેવડા ધોરણો એટલે શું તો આપણે વર્ષના અંતે નાણાકીય પત્રકો બનાવીએ છીએ એમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ બે પત્રક મહત્વના હોય છે વર્ષના અંતે તો નફા નુકસાન ખાતાની અંદર આપણે ચાલુ વર્ષનું એટલે કે બજાર કિંમતના વ્યવહારો લખીશું બરાબર અને જ્યારે પાકું સરવૈયું કે એની અંદર આપણે દેવા અને મિલકતો એની નોંધ કરીએ છીએ અને એ કેવી કિંમત હોય છે ચોપડી કિંમત એટલે કે ઐતિહાસિક કિંમત પડતર કિંમત હવે આ બંને ની કમ્પેરિઝન થાય ને આ બજાર કિંમતે હોય અને આ પડતર કિંમતે હોય એટલે કે જ્યારે આપણે ખરીદી હોય એ ચોપડી કિંમત એટલે આ બેવડા ધોરણો આપણે એકાઉન્ટમાં રાખીએ છીએ બરાબર તો આ થઈ હિસાબી પદ્ધતિ એકાઉન્ટની મર્યાદાઓ ક્લિયર તો આ બધી જ જે થિયરી છે એ પ્રિન્ટેડ તમને ધ્યાન કોમર્સના મટીરીયલમાં મળી જશે બરાબર આ અત્યારે આપણે એનું એક્સપ્લેનેશન જોયું સમજૂતી હવે એમાંથી તમે મટીરીયલ કોપીમાંથી વાંચી શકશો અને ખબર ના પડે તો તમે અમને પૂછી શકો છો ક્લિયર તો અહીંયા આપણે આ ચેપ્ટર 1 ની કમ્પ્લીટ કરીએ છીએ પૂર્ણાહુતિ કરીએ છીએ ઓલ ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન્સ